એનડીડીમાં સહયોગથી અમે કચ્છ નોનિયોનળ અભિયાન સંસ્થામાં એક વર્ષ ત્યાં ચાલુ કર્યો છે, જે પાયલોટ બેઝ ઉપર અભિયાન લીધેલો છે, જેમાંથી 6 પ્રોડ્યુસર કંપનીઓ અમારી આ પ્રોજેક્ટમાં કામ કરી રહી છે. એમાંથી જે માંડવીની જે પ્રોડ્યુસર કંપની છે અમારી, એ કંપનીના એલઆઈભાઈ જે આશીષભાઈ છે, એ આ પ્રોજેક્ટ સંભાળે છે. અને બ્રુસેલા કંટ્રોલ પ્રોગ્રામ પૂરેપૂરો અત્યારે ફોકસ કરી રહ્યા છે. માંડવી તાલુકામાં શ્રી આશીષભાઈ મળે છે. આશીષ, આવી હું માંડવી વીઆરટીઆઈની અંદર રૂકમાવતી રિવર બેઝિંગ પ્રોજેક્ટ પ્રોડ્યુસર કંપનીમાં કામ કરું છું અને છેલ્લા હું 4 વર્ષથી આની અંદર કામ કરું છું. એમાં મારે એક ગુરુકુળ ગૌશાળા છે, એની અંદર રેગ્યુલર જાઉં છું અને એના અંદર જે પણ મને ફિલ્ડના જે અનુભવ ગૌશાળાની અંદર થયા છે એ આપણે સ્વામી સાથે શેર કરીએ. સ્વામી, આપણે જ્યારે પહેલાં હું 12 મહિના પહેલાં જે આપણે ગાયો જે તરવાઈ ગઈ હતી એના વાછડા અને જે જળ કાઢવા માટે આવ્યો હતો એના પહેલાં તમને જે આ બ્રુસેલોસિસ જે પ્રોજેક્ટનું અત્યારે જે કામ કર્યું છે એના પહેલાંનું કાંઈ તમને ખ્યાલ હતું કે ના? કોઈ ખ્યાલ નથી. એના પાસે કાંઈ એની તમે એના પાછળની કંઈ કાળજી કે એવું કાંઈ લેતા કે નતા લેતા? એની પહેલાં કાંઈ ખ્યાલ જ નહોતો તો ક્યાંથી કાળજી લઈ? બરાબર છે. અને એ ગાયોનું તમે શું કરતા પહેલાં? એટલે કાંઈ નહીં, જે ડૉક્ટરને બોલાવીને ઝેર કઢાવીને ફેંકી દેતા. બરાબર છે. અને એના પછી જે આપણે આ 12 મહિના પછી જે આપણે જે રસી આપીએ છીએ અને જે આ મિલ્કરિંગ ટેસ્ટ, જે દૂધના સેમ્પલ લઈ અને ટેસ્ટ કર્યું છે, લોહીના સેમ્પલ લઈને ટેસ્ટ કર્યું છે, પ્રોજેક્ટ રોગ ન થાય એના માટે હવે તમે ભવિષ્યમાં શું કાળજી લો? એના માટે આપણે 4 થી 8 મહિનાની વાછડીઓને એક તો ઇન્જેક્શન દેરાવી છીએ બ્રુસેલોસિસ કે ને એની રસી ડેરાવી છીએ અને કાનમાં ફરજિયાત એને બુટી પહેરાવી છીએ, એટલે આપણે ખ્યાલ આવે કે આ રોગ પાછો ના આવે. એટલા માટે ફરી આપણે ખાડો ખોદીને દાટી રહી છીએ. આ જે બ્રુસેલોસિસ રોગ થયો છે એને તમે દાટી કઈ રીતે લ્યો છે, શેના માટે? જો આપણે આ જો બ્રુસેલોસિસ રોગ છે એને જો ધ્યાન ન રાખીએ તો માણસોમાં પણ એ રોગ આવી શકે છે. તો આ રોગ જે છે એ માણસોમાં કઈ રીતે ફેલાય છે? જો આ રોગ ગાય જે બીમાર હોય છે અને એનિમલ જે રોગવાળી ગાય હોય છે એનું દૂધ જો ઉકાળીને ન પીવે અથવા કે એનું જે ગાય રોઈ જાય ત્યારે એનું કાળજી ન રાખે તો આ રોગ માણસમાં ફેલાય.